हेलो गोर्जियस पीपल, वेलकम टू माय चैनल। आई एम पायल राठवा। आज आप बनाशू सरस मजानू मेथी भाजी नू चना लोटवाड़ू शाक। जो तमने मेथी भाजी आमज कोरी न भावती हो तो तमे आवी रीते चना लोट उमेरी बना सको, जेमा तमने खबर पण नहीं पड़े कि आमा तमे चना लोट उमेर्यो छे, जे खावामां खूब सरस एवी लागती होय छे। चलो मेथी नू चना लोटवाड़ू शाक बनावानू शुरू करिए। અહીં મેં કઢાઈ ગરમ કરી લીધી છે અને કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે ઉમેરી લઈશું ઢોળ પડી જેટલું તેલ। અહીં તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે ઉમેરી લઈશું આમાં મેં લીધા છે લીલા મરચાં અને લસણ, જેને ઝીણા ઝીણા સમારી લીધા છે। ત્યારે સરસ રીતે સાથે લેવાનું છે કે તમે લીધો હોય તમારા ઘરે નાના બાળકો હોય અને ભાવી ખાતા હોય તો તમે મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ તેમાં પણ નાખી શકો છો, જેથી ખાતી વખતે એ સારી ના શકે। અને લસણનો યુઝ વધારે માત્રામાં કરવાનો અને મરચામાં લીલા જ મરચા મોટો યુઝ કરવાનો, તો એવું લાગે તો તમે લાલ મરચું થોડું ઓછા પ્રમાણમાં યુઝ કરી શકો છો। હાફ ચમચી જેટલી હળદર લીધી છે, લીલા મરચા યુઝ કર્યા છે એટલે પોણી ચમચી જેટલી આપણે મરચું લેવાનું છે અને એક થી બે ચમચી જેટલું ધાણા જીરું પાવડર યુઝ કરીશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉમેરી દઈશું ધોઈને સમારેલી મેથીની ભાજી। તો મેં અહીંયા 3 જીરું છે ને એવી રીતે 3 જીરું મેથીની ભાજી યુઝ કરી છે। દસ મિનિટ લઈને ઉપર ચલાવી લઈશું। સારી રીતે સમારીને એની પાંદડા બાંદા લઈ ગયા છે અને જે પૂરા હોય એને પણ ડાળખી લઈ શકીએ છીએ અને સમારીને એને ધોઈ નાખી હતી અને પછી છેલ્લી છેલ્લી સમારી દીધી હતી। જો વાળો કઈ રીતે આખી મેથી આવી રીતે ન ખાતા હોય તો એમાં તમે બટાકા ઉમેરીને પણ એને ખવડાવી શકો છો। તમારા બટાકા રીંગણ પહેલાં સાથરી લેવાના, બટાકા અને રીંગણ ચડાઈ ચડી જાય એટલે પછી મેથીની ભાજી ઉમેરવાની। સાઈડ ઓફ થોડું થોડું મિક્સ થઈ ચૂક્યું છે, હવે આમાં આપણે મીઠું ઉમેરી દઈશું। તો મેં લીધું છે અહીંયા 1 ચમચી જેટલું મીઠું, ભાજીમાં હંમેશા મીઠું ઓછું નાખું કારણ કે ભાજી જલ્દી એવી ખારી થઈ જતી હોય છે એટલે એમાં મીઠું મીઠાની પ્રમાણ ઓછું જોઈતું હોય છે। હવે બસ સારી રીતે આપણે હલાવી લઈશું। જેમ જેમ મેં હલાવી રહી છું અને એમ એમ એનું આજુ પાણી છૂટી રહ્યું છે
હવે સરસ રીતે મિક્સ થઈ જાય ને આવી રીતે, એને થોડી ઢાંકી આપણે ચડવા દેવાનું છે. તો હવે આને થોડી ગેસની ફ્લેમ હાઈ કરવાની, બહુ હાઈ નહીં, મીડિયમ પર, અને પછી એને ચડવા દેવાનું છે. આપણે જોઈ લઈશું, જોઈ શકીએ છીએ ભાજીની ખાસી એવી ઓછી થઈ ચૂકી છે અને ખૂબ પાણી એવું સાઈડમાં આવી ગયું છે. પછી મને આમ જ ચડવા દેવાની છે. બસ આવી રીતે અને ફરીથી આપણે 5 મિનિટ માટે ફરીથી ચડાવી લઈશું. 5 મિનિટ ઢાંકીને હવે તો રાખી લઈશું. 5 મિનિટ પછી આપણે ફરીથી જોઈ લઈશું. તો એ જોઈ શકીએ છીએ કે પાણી બળી ચૂક્યું છે અને હવે ગેસની ફ્લેમ થોડી આપણે લો કરી દઈશું અને એક વખત હલાવીને એની અંદર આપણે એડ કરીશું ચણાનો લોટ. તો એમાં 2 ચમચી જેટલો એડ થાય આપણે નાખી દેવાનું. ટેસ્ટી લાગતું હોય છે. જો ન ભાવતી હોય મેથી મેથી ભાજી તો 3 ઓપ્શન છે તમારી પાસે. તમે આમાં રીંગણ ઉમેરી શકો છો, સેકન્ડ તમે બટાકા પણ ઉમેરી શકો છો અને આવી રીતે લાસ્ટમાં ચણાનો લોટ ઉમેરી દેવો અને પછી અડધું મિક્સ કરી દેવું. એક્સ્ટ્રા મોઇશ્ચર હોય ને, જે પાણી હોય એ પણ એ લોટમાં ચૂસાઈ ચૂક્યું છે. બસ હવે આને થોડી વાર આ રીતે મિક્સ કરીને ઢાંકી દેવાનું અને એકદમ લો ફ્લેમ પર 1 મિનિટ માટે એને ચડવા દેવાનું છે. તો આ આપણું મેથીનું ચણાના લોટવાળું શાક તૈયાર છે. જો તમને આ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.